તમે મારા આગમન સાથે તારી પાડી એટલે મને ખબર પડી કે તમને કમસે કમ આ એક સુંદર આર્ટ તો આવડે જ છે. બે હાથ ભેગા કરી તાળી પાડવી એ શ્રમનું કામ છે, પણ એ શ્રમ કરે ક્યારે માણસ કે સામે માણસ શ્રમ કરતો હોય, કોઈ કલાકાર હોય એની કલા પીરસતો હોય, કોઈ ગાનાર ગાતો હોય, કોઈ નૃત્યકાર નૃત્ય કરતો હોય, ત્યારે આ બધું બની શકે. આજકાલ એટલી બધી દુનિયા આગળ વધી ગઈ છે કે હવે સાદો સીધો હસાવનારો માણસ દુનિયામાં ચાલતો નથી. હવે લોકોને થોડુંક કંઈક કંઈક આમ કંઈક ગલગલિયા, કંઈક મોજ મજાક, થોડી મસ્તી, થોડી આમ કંઈક મસ્તીખોરી આવી જોઈએ. એટલે આવા કાર્યક્રમોનું એક સુંદર આજે આપણે આયોજન કર્યું છે, અને સાહિત્યિક રીતે જરા પણ અશ્લીલ કે બીભત્સ ન લાગે તેવી રીતે સુંદર શબ્દોમાં, અને છતાંય માણસને કંઈક ગલગલિયા, કંઈ રોમાંચ, કંઈક 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 આમ સહેજ બાજુ પર હોઠનો ખૂણો ખખડાઈને હસવાનું મન થાય એવી વાત કરવાની છે. અને એ વાત અમારા પહેલમ પહેલી રસીલાબેનની વાત છે. ભાઈ રસીલાબેન આમ તો બહુ રસિક, રસીલાબેનના પતિ પણ મસ્તીખોર મનુભાઈ, અને મનુ રસીલાનો સંસાર સુંદર ચાલે. અને રસીલા પછી એક દાડ કહે કે આપણે આમ તો બહુ કરીશ, પણ આમાં કંઈ આપણી કંઈ એમ કે શું છે કે ઘરમાં બચત નથી થતી. તો કે બચત કરીએ, તું રસ્તો બતાય. તો રસીલા કે એક રસ્તો બતાવું, તમે માન્ય રાખશો તો કા? તો જો આપણે તો પરિણીત છીએ, નવજવાન છીએ, તમે મને જ્યારે જ્યારે ચુંબન કરો ને ત્યારે આપણો આ કિસ બોક્સ છે ને, કિસ બોક્સ ચુંબનનો ડબ્બો, એમાં તમારે એક રૂપિયા નોટ મૂકવી, ચુંબન 1.5 રૂપિયો જોયું. આ રસીલાબેન અમદાવાદમાં રહેતા છે એટલે જ આ આઈડિયા એમને આવ્યો, આ એક જાતનું બિઝનેસ છે, ચુંબન 1.5 રૂપિયો. તો કા બરાબર, બહુ સારો આઈડિયા છે. એટલે તમારા ખિસ્સામાં રૂપિયો હોય તો જ તમારે મને ચુંબન કરવું. પછી તો રસિક બી શું કરે, ઘેર આવે ત્યાં પરચુરણ જ લેતો હોય 10 ની નોટોના, રૂપિયાની નોટો કે રૂપિયાના સિક્કા જ લેતો હોય મારે, એ સમજી ગયો કે આ રૂપિયો બહુ કામનો છે. અને એમ ચાલ્યો સંસાર, રૂપિયે ચુંબન, પેલાને સસ્તું પડે ને પેલીને મજા આવે, સંસાર હસતો રમતો ચાલે ગલી પછી ગલગલિયા સાથે. એમાં એમણે 2 મહિને એકાઉન્ટનું એમ કે ડબ્બો ઉઘાડો, તો 2 મહિના થયા અને પછી પરચુરણ બધું ગણવા માંડ્યું. તો ગણતો ગણતો પેલો મનુ કે, અરે રસીલા આ શું? તો કેમ? તો આ આ ડબ્બામાં તો રૂપિયાના સિક્કા અને રૂપિયાની નોટો સાથે આ 5-5ની ને 10-10ની 20-20ની નોટો છે, અને 1 તો 50ની નીકળી, હું તો રૂપિયો જ નાખતો હતો. કહે રસી લખે કે તમે તો રૂપિયો જ નાખો ને કંજૂસ, બધા કંઈ થોડા તમારા જેવા કંજૂસ હોય છે. આવું એક પહેલવાન હતો, પહેલવાન એટલે બુદ્ધિનો લઠ્ઠ, પહેલવાનનું શરીર મજબૂત હોય પણ તમને ખબર નહીં પહેલાંનું જેટલું શરીર મજબૂત હોય એટલું એનું બુદ્ધિ બી મજબૂત હોય. બુદ્ધિ કુણી હોવી જોઈએ અને પેલે બુદ્ધિ મજબૂત લઠ્ઠ જેવી. એ રોજ સાંજે એનો નિયમ, ગામની બહાર 5 કિલોમીટર ફરવા જાય, દોડતો દોડતો અને પાછો આવે ચાલતો ચાલતો, આ એનો નિયમ, આ એની જાય એક્સરસાઇઝ. સાંજ પડે સંધ્યાકાળે જાય અને રાત પડે દીવાબત્તી ટાણે ગામમાં પાછો આવે. આવી રીતે રોજ ક્રમ ચાલે. પણ એને થયું કે સારું, હું રોજ આંટા મારા નીકળું છું બહાર, કસરત કરું છું, પણ કોઈ દાડ મેં એવો વિચાર કેમ ના કર્યો કે ઘરથી હું નીકળું ત્યારે મારી પત્ની તો ઘરમાં એકલી હોય છે, મારી સુંદર બૈરીને હું એકલી મૂકીને નીકળું છું અને સાંજે નીકળીને રાત્રે પહોંચું છું, તે મારી બૈરી હું એકલો હોઉં બહાર, તીકડે અંદર એકલી હોય, સારું એને કંઈ ડાઉટ થયો, સારું કંઈ શંકા થઈ. માણસને શંકાનો કીડો બહુ ખરાબ હોય છે. એટલે એ દિવસે એણે પૂરું જવાનું બંધ કર્યું, 5 કિલોમીટર ચાલવાને બદલે દોડતો પાછો આપતો આપતો, મનમાં શંકાનો કીડો સરવાય, નક્કી 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 કંઈક છે, મને કેમ મારી વાઇફ ઉપર શંકા આવે છે. કરતો કરતો ઘેર આવ્યો તો જોયું બારણું બંધ, અંદરથી બંધ. એમ તો હા હું પહેલવાન, મારા ઘરને બારણાની જ જ્યાં જરૂર નહીં, કોઈ આવે તો ટીપાઈ જાય ઉલટો. એને ઘરે મારા ઘરના બારણા બંધ અને તે અંદરથી, એટલે એને ગુસ્સો ઓર ચડી ગયો ને તારે એવી એમાં ખટાક દે લાત મારીને બારણા ખડાક દે અંદર ઉઘડી જાય, જેવા બારણાનો અવાજ આવ્યો ને એકદમ દોડા દોડ થઈ ગઈ ઘરમાં. અને એને નક્કી કોઈ માણસ દોડ્યો, એની બહેરી એકદમ હામે, શું થયું શું થયું શું થયું, કોણ હતો પેલો? તો ક્યાં કોણ હતો? અરે મેં હમણાં એક માણસ જેવું કોઈ દોડતું, મને કંઈ પડછાયા જેવું દેખાયું ને, કોઈ દોડી ગયું ઘરમાંથી. અરે કંઈ કોઈ દોડ્યું નથી, આ રૂમમાં ગયું તો ના પેલા રૂમ તો ના ના ના, તમને કેમ આવી શંકા થઈ? અરે એકદમ તમે દોડતા ઘેરાવો છો, અરે ઊભી રહે છે પેલો તો ધુઆં પુઆ ટેન્શન મારી ગયો અને એકદમ ટેબલ ખુરશી પલંગ કબાટ બધું ફેંકા ફેંક, શતરંજ આમ ને વાસણ કુસણ આમ ને ઘોડા આમ ને ડાઇનિંગ ટેબલ પેલી બાજુ ને બધું ફેંકા ફેંક, પેટી પટાલા જે હાથ મળ્યું આમ ના, બીજા રૂમમાં ગયો, બીજા રૂમમાં ખાટલા પલંગ ફેંકા ફેંક ફર્નિચર તોડાતો, ત્રીજા રૂમમાં ગયો, ત્રીજા રૂમમાં આમ આમ જુએ છે. તો એક માણસને બારણાથી બહાર દોડી જતો જોયો,
એને બહાર દોડતો ફૂટપાથ પર માણસો, એટલે એના હાથમાં એ કરી નજીકમાં નજીક મોટો પટારો હતો. પહેલવાન તો મજબૂત હતો ને, એને તો પટારો ઉંચકી અને સટ્ટા દઈને જોરથી ફેંક્યો સીધો પેલા માણસ ઉપર. પેલો માણસ પટારાની નીચે એને ફૂટપાથ પર કચડી ગયો, પણ એ જ ઘરે પહેલવાનને હાથ ઉપર એટલું મોટું પ્રેશર આવી ગયું, એ બી ત્યાં પડીને મરી ગયો. રામ 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 રામ. સ્વર્ગમાં સીધો સ્વર્ગમાં યમલોકની પાસે ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત પાસે ગયો તો ત્રણ માણસો હતા. ત્રણ માણસોનો ઇન્ટરવ્યુ ચાલતો હતો. પહેલવાનને પૂછ્યું કે ભાઈ તમે કેમ ના માર્યા ને કેમ ઉપર? અરે કે છે સાહેબ, હું તો એમ કે આવી રીતે ફરવા જતો તો મને મારી પત્ની પર શંકા એ ડાઉટ આવ્યો, એટલે હું દોડ્યો, જોરથી દોડ્યો, ફૂલ સ્પીડમાં દોડ્યો. ઘરમાં જઈને જોયું તો આમામામાં મારા ઘરમાંથી કોઈ અડછાયો પડછાયો જોયો. આમાં અત્તરની ખુશબાઈ, હું તો જિંદગીમાં અત્તર વાપરતો નહોતો, મારા ઘરમાં અત્તરનો શોખીન પેઠો કોણ. દોડી જોયું તો પડછાયો, એટલે હું આમ તેમ રૂમા રૂમ ફેંકા ફેંક કરી નાખ્યું, ફર્નિચર રાખું, પાછું દોડ્યું. તમે એક માણસે ફૂટપાથ પરથી દોડી જતો જોયો, મને તો નક્કી એ જ ઊંચકીને મારી પાસે પડેલો પટારો એટલો જોરથી ફેંક્યો, પણ એ જ ઘડે મને એટેક આવ્યો, હું મરી ગયો. બીજો માણસ હતો, ભાઈ તું કેમ કરતા મને? તો ચિત્રગુપ્ત સાહેબ, મને તો કંઈ ખબર નથી પૈસા, હું તો બસ પકડા ફૂટપાથ પર દોડતો હતો, ત્યાં પાછળથી ધડુમદીન મારી ઉપર કંઈક મોટી આઈટમ પડી, હું તો કચેરી મરી ગયો કે અને ઉપર આવ્યો. એટલે તું બસ પકડા દોડતો હતો, તારી પર કંઈ પડ્યું તો કા શું પડ્યું તું કે કહી શકે તો કે આ પાસે પહેલવાન કહે છે એટલે કદાચ એને ફેંકેલો પટારો જ હશે, તારી પર પટારો પડે તો કા, અને તું મરી ગયો તો કા સાહેબ. ત્રીજો માણસ ઊભો હતો, તો તું કેમ કરતા મરી ગયો? તો કે ચિત્રગુપ્ત સાહેબ એવું છે ને. કેવું છે? હું મરી ગયો. પણ કેવી રીતે મરી ગયો? કે આ બધા કહે છે તું કે હું કેવી રીતે કહી શકું? કેમ કેવી રીતે કહી શકું? આ લોકો કહે છે તારે કેવું પડે ને, મને કંઈ ખબર જ ના પડું કેવી રીતે મરું, હું તો પટારાની અંદર હતો. આ એક તકલીફ છે. અને તમે તો જાણો છો શહેરોમાં ટ્રાફિક માટે મોટી સમસ્યા છે, પણ ટ્રાફિકમાં બસની બહુ મોટી, અને બસની જેટલી મોટી સમસ્યા એટલી મોટી સ્ટેન્ડ ઉપર લાઈન હોય, અને પીક અવર્સમાં જ્યારે આમાં દોડાદોડી હોય ને, જ્યારે ઓફિસોમાં જવાનું હોય, ઓફિસોમાંથી છૂટવાનું હોય, ત્યારે એક બસના સ્ટેન્ડ ઉપર એટલી મોટી લાઈન, એમાં એક છોકરી આગળ ઊભેલી. આ એ જમાનાની વાત છે જ્યારે છોકરીઓ પેલા સ્કર્ટ પહેરતા હતા, પેલી ફિટ મિની સ્કર્ટ, એમાં બટન પાછળ હોય, મોટા મોટા કોટના જેવા બટન હોય, 1 2 3 4 5 6 7 8 લાઈનમાં બટન હોય, અને એ બટનથી સ્કર્ટ બંધ કરવાનું. તો એવી એક છોકરી બિચારી સાંકડે પગે આમ ચાલતી ચાલતી બસ જેવી આવી, એ પગથિયા તરફ ચાલવા માંડી, પણ ચાલતા ચાલતા એને ફાવ્યું નહીં પગથિયાનું ઊંચું, બહુ પગથિયું, એનાથી પગ ઊંચો ના થાય, પેલું સ્કર્ટ ફિટ પડે નહીં, એટલે એણે શું પાછળથી એક બટન ખોલી નાખ્યું. પછી ફરી પગ ઊંચો કરો કે ના થયું, ફરી બીજું બટન ખોલી નાખ્યું, તોય ટ્રાય કરો, ત્રીજી વાર કરો તો ત્રીજી વારે ના થયું, ચોથી વાર કરો, 4 4 બટન ખોલ્યા ને એનાથી ઊંચું ના થયું. તો પાછળવાળો ભાઈ કહેવો, બેન તમને કંઈ તકલીફ લાગે છે? તો કા જુઓ ને, બટન નથી ખોલતા, મારે બસ ઉપર ચડવું છે. અરે કે શું બટન નથી ખોલતા? સાના બટન નથી ખોલતા? તો મારા સ્કર્ટના પાછળથી બટન નથી ખોલતા. અરે તમારા બટનને તમને તકલીફ એમ, તમે મારા પાટલના બટન શું કામ ખોલો છો? આ તો માણસોના ભેજાની વાત છે. ઘણા માણસો ભેજું એબસન્ટ રાખે છે, બહુ વિશ્વાસુ હોય. એક વખત એવું થયું કે શહેરની વાત છે, એક પતિ પરદેશ ગયેલો કંપનીના કામે, 5 વર્ષે પાછો આવ્યો. 5 વર્ષે પાછો આવ્યો, તાજો પરણીન ગયેલો. 5 વર્ષે પાછો આવ્યો, તેની પત્નીએ સ્વાગત કર્યું, એ કર્યું, ઘરમાં લઈ ગયા, બેઠા, ચા પાણી, નાસ્તો કર્યો. હજુ પેલો ઘરમાં એને પેટી પટારા મૂકીને બેસે છે, એટલામાં બાજુના રૂમમાંથી કોઈ નાના બાળકનો અરે આ કોણ છે, કોણ રડે છે? એ તો બાળક રડે છે. બાળક જોડે રૂમમાં? બાળક કોનું બાળક? આપણું. કેમ વળી? આપણું? હા આપણું બાળક, હજુ 6 મહિનાનું છે. 6 મહિનાનું બાળક આપણું? હા કેવી રીતે હોય? પેલો અંદર ગયો તો કોડિયામ રજીસ્ટર બાળક, અને કહે છે આપણો બાબો છે? તો હા. કેવી રીતે કહે છે? હું તો 5 વર્ષથી ફોરેનમાં હતો. પેલી કહે, પણ તમે ફોરેનમાં હતા, તમારો ફોટો તો ઘરમાં હતો ને? પેલો કહે, અચ્છા અચ્છા અચ્છા, ફોટો ઘરમાં હતો તો બરાબર છે. હે બાબા, હે રવાડા વાડું. થોડી વાર પછી અંદર બાથરૂમમાં નાવા ગયો, નહોતો તો, અને એકદમ પાણી જેવું માથા પર પડ્યું ને, એવું એનું ભેજું સ્થિર થયું, શાંત થયું, વિચારશીલ થયું, એટલે એકદમ ટુવાલ વીટીને બહાર આવીને ઊભી રહી, અહીંયા અહીંયા અહીંયા. શું કીધું? હું નહોતો તો કોણ હતો? આ ફોટો હતો. જો આ ફોટો તો કમર સુધીનો છે. આમાં આખો ફોટો છે ક્યાં? મને બનાવે છે.
આજકાલના છોકરાઓમાં શું છે, બહુ ચબરાક અને જરાક થોડાક નાલાયક બી હોય છે, થોડાક બિચારા નાછૂટકે નાલાયકી થઈ જાય છે, તો સામે છોકરીઓ માથાની ફરેલ મળે છે. સરસ મજાની ચોપાટી ઉપર એક સુંદર છોકરી, સરસ મજાનું આમ જીન્સ પહેરેલું, સેન્ડલ પહેરેલા, ઉપર ટોપ પહેરેલું, છૂટા બાલ, ઉપર રીમ રિબન, અને આમ હાથમાં પર્સ ઝુલાતું ઝુલાતી આમ આવતી છે. એટલે મેં છોકરો સામેથી આવ્યો, નટખટ નટુ નટુ કે હાય, એટલે કે હાય તમારા સેન્ડલ બહુ ફાઇન છે. પેલી કે એમ કાળું, ના 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 ના, એમ તો તમારું પાટલું બી બહુ સરસ છે. પેલો ઠંડો થઈ ગયો. પણ બીજી વાર બહેનો હંમેશા શું છે, એક પ્રોબ્લેમ છે, બે સ્ત્રીઓ એક કામ સાથે ના કરી શકતી તો ત્રણ કેવી રીતે કરી શકે? પણ ત્રણ સ્ત્રીઓ એક સાથે સ્વર્ગમાં ગઈ, નવી કહેવાય ને, ત્રણ સ્ત્રીઓ એક સાથે સ્વર્ગમાં ગઈ. ત્રણેય સ્ત્રીઓ દેખાવડી હતી, સુંદર હતી, જવાન હતી, 40-50 વર્ષની હશે આશરે. એટલે યમરાજે એમનું ઇન્ટરવ્યૂ લેવા માંડ્યો કે ભાઈ તમે આવ્યા તો ખરા, પણ તમને કયા કયા સ્વર્ગમાં કયા નંબરના ક્લાસમાં કેવી સુવિધાઓ સગવડો સાથે એમ કે ફિટ કરવા એ જોવું પડશે મારે. એટલે પહેલી સ્ત્રી કહે છે, ઔરત મુજે બતા, તુને પૃથ્વી લોક પર જાકે ક્યા ક્યા કારનામે કિયે, ઉસકે મુતાબિક મેં તુમ્હારા સ્વર્ગ કા બંદોબસ્ત કરૂંગા. યમરાજ તમે મને જ્યાં જન્મ આપ્યો તમે જન્મ લીધો, નાનેથી ધીમે ધીમે મોટી થવા મળી, બાલ મંદિરમાં ભણી, સ્કૂલમાં ભણી, ધીમે ધીમે કોલેજમાં ગઈ, કોલેજમાં ભણતા ભણતા મોટી થઈ, પછી વધારે બરાબર ભણી લીધું, મારા મામા પછી જ્યાં મારા જે છોકરા જોડે લગ્ન કર્યા ત્યાં લગ્ન કરી, હું મારી સાસરે ગઈ, સાસુ સસરા અને મારા દિયર જેઠ અને મારા પતિની સેવા કરતાં 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 મોટા થતા હતા, મારા બાળકો થયા એમની સેવા કરતાં કરતાં મારી ઉંમર થઈ, હું મરી ગઈ, ઉપર આવી ગઈ. વાહ, બહુ સુંદર ભારતીય સન્નારીની માફક તે તારી જિંદગી વિતાવી, હું ખુશ છું. લે આ સોનાના કમરાની ચાવી, સુવર્ણથી મળેલો સુવર્ણ આચ્છાદિત સુંદર મજાનો સોનાનો કમરો છે, તું એમાં જા. બીજે નંબરની ઔરત, તારી શું કહાણી છે? મારી કહાણીમાં બીજું કશું નહીં, આના જેવું છે લગભગ. તો લગભગ એટલે એટલે એમ કે હું નાનેથી મોટી થઈ, કોલેજમાં ગઈ, કોલેજમાં ફરતા ફરતા બધા જાત જાતના રોજે રોજ નવા નવા છોકરાઓ જોડે પિકનિક પાર્ટી સિનેમા હરવા ફરવા ડિસ્કો ડાન્સ અહીં તઈ નાસ્તા પાણી હોટેલ. પછી લગ્ન તો કર્યા કે નહીં? હા, અમુક ઉંમર થયા પછી થયું કે એકાદ લગ્ન કરી નાખીએ. એટલે પછી એક છોકરા જોડે લગ્ન કરી નાખ્યા, ઉંમર થઈ ધીમે ધીમે મરી ગઈ, ઉપર આવી ગઈ. ઠીક છે ઠીક છે, આખરે તે સમજીને પણ છેવટે છેવટે લગ્ન તો કર્યા. લે આ ચાંદીના કમરાને ચાલ, તાર માટે ચાંદીનો કમરો તૈયાર છે, જાઓ આરામ કરો. અર્થ નંબર 3, તુમારી ક્યાં રામ કહાની હૈ? મેરી તો કોઈ એસે તો રામ કહાની નહીં હૈ, લેકિન આપને જન્મ દે, મેં જન્મ લે ચૂકી, ઉસકે બાદ જે બડી હોતી રહી, બડી હો ગઈ, મેં છોટી થી તબસે બડી હો ગઈ થી, એસા મુજે લગતા હૈ આજકલ. મેરે અડોસ પડોસ વાલે, બાદ મેં મેરે ગાંવ વાલે, બાદ મેં મેરે શહેર વાલે, બાદ મેં મેરે આસપાસ વાલે, સબ બડે બડે અચ્છે અચ્છે દિખાવ રહે, સુહાને લડકો કે સાથ ઘૂમતી ઘૂમતી ફિરતી ફિરતી, આજ ઉસકે સાથ કલ ઉસકે સાથ, અરે ઉસકે સાથ ઉસકે સાથ બાદ મેં ક્યાં હુઆ, તો બસ બધાને જેવા હરતા ફરતા મોટી થતી હતી, મોજ મજા એશ આરામ, રોજ નવા છોકરા, રોજ નવી મજા, રોજ નવી મસ્તી, રોજ નવું ફિલ્મ, રોજ નવી પિકનિક, રોજ નવું ગાર્ડન, રોજ નવી ગાડીમાં ફરતા ફરતા ફરતા, હા બરાબર છે બધું ફરતા ફરતા, પણ કોઈની જોડે શાદી લગ્ન તો કર્યા કે નહીં? અરે હમણાં સાચું કહું, લગ્ન કરવાની ફુરસદ જ કોને મળી છે? તો તે લગ્ન જ નથી કર્યા તો બિલકુલ નહીં. સપનાર ઉસકો હમારે કમરે કી ચાબી દે દો. હવે એક શહેરમાં અજાયબ શહેર હોય ને, એમાં અજાયબ માણસ હોય, આપણે માનો કલ્પના કરે કે અજાયબ શહેર છે, એક અજાયબ ડૉક્ટર છે, ડૉક્ટરની બી રીત રસમ અજાયબ હોય છે, માણસને ટેવ આદત કૂતેવ બી હોય, સૂટેવ બી હોય, ગમે તો એક વર્તન હોય સ્પેશિયલ પ્રકારનું, એ કરે તો જેને શાંતિ મળે. એમ ડૉક્ટર બસ બહારના રૂમમાં બેઠો, દર્દી આવે, ડૉક્ટર સાહેબ કાલે જરા પગમાં ખીલી વાગીને સામે લોહી નીકળ્યું છે. એમ કે લોહી નીકળ્યું પગમાં? અંદર ના જાઓ, કપડાં ઉતારો, પાટલી પર સુઈ જાઓ, હું આવું છું. પણ પગમાં વાગ્યું છે એમ કપડાં, બધા જ કપડાં ઉતારો કહ્યું ને, પણ ઉતારો નહીં તો ઘેર જાઓ. પેલો કે ભલે, બિચારો અંદર કપડાં ઉતારીને એક પાટલી હોય પર સુઈ જાય. બીજો, ડૉક્ટર સાહેબ હમણાં હમણાંમાં માથામાં ખોડો બહુ થયો, ઓહો બહુ ખરાબ, અંદર જાઓ, કપડાં ઉતારો, પાટલી પર સુઈ જાઓ, આવું છું. ડૉક્ટર સાહેબ માથામાં ખોડો ઉતારો હોય તો ઉતારો, નહીં તો ઘેર જાઓ. પેલો પાછો અંદર જઈને કપડાં, એને કે ડૉક્ટરની કંઈ સ્ટાઇલ હશે, પદ્ધતિ હોય, ડૉક્ટર ડૉક્ટરનો ફેર હોય ને. ત્રીજો ગયો, ચોથો ગયો, મારા જેવો કાકો ગયો, કાકે ડૉક્ટર સાહેબ હમણાંનો નંબર જરા આંખનો છે, અંદર જાઓ, કપડાં ઉતારો, સ્ટ્રેચર પર સુઈ જાઓ, હું આવું છું. પણ આંખમાં નંબર આવ્યો, સ્ટ્રેચર પર હું કપડાં કરીને સુઈ જાઉં તો ઘેર જાઓ. કાકાને થયું કે આની કોણ જાણે આ જાતની રીત રસમ હશે, એની નવી કંઈ થેરપી હશે કંઈ આમ. એ ડૉક્ટર કાકો તો અંદર જઈ
અને કપડાં ઉતારો જતો હતો ત્યાં બે ચાર જણ પાટલી ઉપર એમને સૂતેલા, એક બે જણ ખૂણા ભરી ગયેલા, એક જણ છાપું વાંચતો એમ ઓળીને બેઠેલો, એક જણ ટેબલ નીચે ભરી ગયેલો. પેલા કહેલા તમે કેમ આવ્યા? તો હું તો આમ આવ્યો છું, મને કે અંદાજ આવ. પેલો કે મારે આમ છે, તો કે અંદાજ આવ, કપડાં ઉતારો. બધા કે કપડાં ઉતાર, કપડાં ઉતારો. એક જણ ટેબલની નીચે ભરી ગયો હતો. અલા તું કેમ નીચે ભરી ગયો છે, તારા કેમ કપડાં ઉતારી લીધા? તો હું તો ટેલિફોન રિપેર કરવા આવતો, પણ મને કે અંદાજ આવ, કપડાં ઉતારો પછી આવું છું. નથી અંદર આવતો, નથી અમને કોઈ બહાર જવા દેતો. હવે તમે અંદર આવ્યા ને, તમે કપડાં ના ઉતારશો એટલે અમે ભાગી જઈએ. બધા પોતપોતાના ખીટીએથી જે લુગડા હતા લઈ સડસડાટ ભાગી ગયા બહાર. આ તો મારા ઘરની વાત છે એટલે તમને ના કહેવાય, પણ કહેવી પડશે. મારા વાઇફ પ્રેગ્નન્ટ થાય, શુભ સમાચાર કહેવાય. આજુબાજુ પહેણા વેચાઈ જાય, પ્રેગ્નન્ટ થયા એટલે અમુક ટાઈમ થયો એને કંઈક દુખા જેવું પડ્યું એટલે મને કે ચલો ને આપણે ડૉક્ટર પાસે. એક ડૉક્ટર હતા પુરુષ ગાયને, સ્ત્રીઓના દર્દોના સ્પેશિયાલિસ્ટ, પણ હતા પુરુષ. અને ગામમાં બહુ એની પ્રેક્ટિસ સારી ચાલે. હું તો લઈ ગયો મારા વાઇફને, ટેબલ પર સુવાડ્યા. ડૉક્ટર સાહેબ બરાબર છે? તો હા, આમ તો લગભગ બરાબર છે. ક્યારે આવવાનું? એટલે ક્યારે આવવાનું હતો જવાબ આપ્યો કે એને તો બાજુ પર રબર સ્ટેમ્પ અને પેડ હતું જાબલી સહીનું પાકી પર. મેં થર્ડ ડે સ્ટેમ્પ મારી અને મારી વાઇફના પેટ ઉપર ઠપ દઈ ઠોકી દીધું. એટલે પેટ ઉપર સ્ટેમ્પ માર્યો? તો કા માર્યો. મેં ક્યારે આવું? તો બધું સ્ટેમ્પ કહેશે ઘેર લઈ જાઉં. મેં કહું આ નવો ડૉક્ટર, પેટ ઉપર સ્ટેમ્પ માર્યો સ્ટેમ્પ કહેશે? તો ઘેર આવ્યો. મારા મનમાં પેલી જિજ્ઞાસા વૃત્તિ કહીશ માણસને એમ કીડાની જેમ સડવાડ. હું તો સીધો ઘેર ગયો, રિક્ષામાં બેસીને લઈ ગયો ને. મેં કહું સ્ટેમ્પ જેવું થારું, મને તો કે સમજણ ગોળ ગોળ ધાબુ દેખાય તાર રૂપિયા જેવું, પણ શું છે કે સમજણ ના પડે. એટલે હું તો એને બહાર લઈ ગયો ખુલ્લામાં, જરૂર ખામ પડે નહીં. પછી હા, મારા દાદાના વખતનો એક બિલોરી કાચ હતો જાડિયો, એ કાચ લઈ આવો. અને આમ વાંચવા માંડ્યું મેં ધીમે ધીમે અક્ષર મોટા વંચ્યા. એમાં લખ્યું હતું બિલોરી કાચની મદદ સિવાય પણ વાંચી શકો ત્યારે લઈ આવજો. એક ભાઈબંધ હતો મહેશ અને મગન. મહેશ ને મગન, એમાં મહેશને વાત વાતમાં ફેંકવાની ટેવ. તમે કહો કે મહેશ સાલું તમિલનાડુમાં બહુ મોટું અત્યારે તોફાન આવ્યું, વરસાદ થયો, જયલલિતા દોડાદોડ કરે છે, કરોડો રૂપિયા નુકસાન, 150 માણસો મરી ગયા. મહેશ કે આનાથી ખરાબ થઈ શક્યું હતું? તો કે આનાથી ખરાબ ના થયું. ફલાણે કહે છે ધંધુ કાગર એક્સિડન્ટ થયો, 19 જણ બિચારા મરી ગયા, 6 વાહનો અંદર ટકરાઈ ગયા. તો કે એનાથી ખરાબ થઈ શક્યું હતું? એટલે શું ખરાબ થઈ શક્યું હતું? આવું બધી વાતો કરે. ફલાણે આમ થયું, આમ થયું, ફલાણું નામ થયું તો એનાથી ખરાબ થઈ શક્યો, ફલાણું બિલ્ડિંગ પડી ગયું, 14 જણ દબાઈ ગયા, તો કે એનાથી ખરાબ થઈ શક્યું? એમ એક દાડો પેલો મગન કે એટલે મહેશ મહેશ સાંભળ્યું તો શું થયું? તો મોના કરીને તો કા એક દાડ અચાનક એનો ધણી ઘેર આવ્યો બપોરે. તો મોના જોડે કંઈ ચેતન બેઠો હતો, તો મોનાના ધણીએ તો સીધી બંદૂક કાઢી રિવોલ્વર છટાક દઈને ચેતનને ઉડાડી દીધું ગોળી મારીને. પરમ દાડે જ આવું બન્યું. મહેશ કે આનાથી ખરાબ થઈ શક્યો હતો? એટલે કે આનાથી એવો ખરાબ શું થાય? મરી ગયો ચેતન, મરી ગયો. હવે આનાથી શું ખરાબ થયો? દરેક બાબતનું આનાથી ખરાબ થયો હતો, આનાથી ખરાબ થઈ શક્યો હતો, હવે આનાથી શું ખરાબ થયો? ચેતન તો મરી ગયો. તો ચેતન મરી ગયો, પણ એ બે દાડા પહેલા જો એનો ધણી દોડતો આવી ગયો ને તો હું મરી જાઉં. હવે આ છે ને નાના નાના છોકરાઓ છે પ્રાઇમરી સ્કૂલ, એ હવે જાત જાતની જોક કહે છે. એક વાર અમારા પાડોશીની નાની બેબી 4th ધોરણની કે એ મામી મામી એક જોક કહું. પપ્પા કહેવા તને જોક આવડ મારી કે જોઈ. તો કે અમારે સ્કૂલનો પટાવાળો છે ને તે જાત્રાએ જતો હતો. તો કે જોક થઈ? તો ના જતો હતો ને. તો બધાને પૂછે ભાઈ તમારા માટે કંઈ લાવવું હોય તો કહો, તમારા માટે લાવવું તો પૈસા આપો. તો અમારા સુથારી અમારા જે દરજી ક્લાસના ટીચર હતા ને એ જૂના હતા, ગરડા હતા બિચારા. તો કે ભાઈ પટાવાળા ભાઈ તમે મારા માટે એક સરસ મજાનું ધોત્યું લેતા આવજો. એ પહેલાં લખ્યું ધોત્યું ફલાણા માટે. પછી બીજા બોટાનીના ટીચર હતા બગીચાના, એક એમ કરો મારા માટે કોઈ નવી પ્રકારનો કોઈ છોડ લેતા આવજો. પહેલાં લખ્યું ફલાણા માટે છોડ. પછી ત્રીજો માણસ આવ્યો, પછી એ પટાવાળો હતો પોતે. તો કે એક કામ કરાર આ છે ને આ બહુ નાની ઘંટડી છે, તો એક મોટો સરસ મજાનો પિત્તળનો ઘંટ લેતો આવજો. તો પેલો કે ભલે હું ઘંટ લેતો આવીશ. એ ઘંટ લેતો આવીશ. પછી ચોથો, પછી સુથારી ક્લાસનો ટીચર કે એક કામ કરજો ને પટાવાળો ભાઈ એક સરસ પકડ લેતા આવજો. પેલો કે પકડ લેતો આવીશ. એમ કરતાં કરતાં જાય. પછી બજારમાં ફરવા નીકળ્યો જ્યાં જાત્રાનું સ્થળ હતું ત્યાં. તો ગોખે એમ ધોતી છોડ ઘંટ પકડ, ધોતી છોડ ઘંટ પકડ. પછી ક્યાંકથી ધોતી લીધી, ક્યાંકથી છોડ લીધો, ક્યાંકથી ઘંટ લીધો, ક્યાંકથી પકડ લીધું. અને આ તાર કે લો તમારા બધા માટે ધોતી છોડ ઘંટ પકડ લઈ આવો. પછી એક છોકરો બીજા છોકરાને કે એ બે એક સવાલ પૂછું,
કોયડો તો પૂછ. તો કે એવું શું છે કે જે છોકરીને બે ને કાયને ચાર હોય? પેલો કે છોકરીને બે ને કાયને ચાર. હું મારા પપ્પાને પૂછીને કહીશ. બીજે દાડાને પપ્પાને, એ પપ્પા પપ્પા મારો ભાઈબંધ પૂછતો તો તમે જવાબ આપો ને, એવું શું છે છોકરીને બેન ગાયને ચાર હોય? તો કે યાર પગ. તો હા. બીજે દાડા પેલા કે જો બે તું પૂછતો હતો ને છોકરીને બેન ગાયને ચાર, પગ. તો લે તાર બાપાને તો કશું આવડતું જ નથી. હવે આ તો છે ને આપણા ગુજરાતમાં જો હસવા હસાવાની ને બહુ સુંદર મજાની રમૂજીને હળવા જીવનમાં જીવનારી જો કોઈ જાતિ જ્ઞાતિ કોઈ હોય તો પારસી લોકો છે. પારસી ભાઈ કાયમ હસતા છે રે, બસ એનું હાસ્ય એટલે બહુ જ રમણીય હાસ્ય, ખૂબ હળવા. જીવનની ગંભીરમાં ગંભીર વસ્તુને બી હળવાશથી લે એનું નામ પારસી. પારસી પોતે જ પોતાની આરસી. એ જુએ કે મને ગુસ્સો આવે છે તો મોડું જુએ દસી પડે ગુસ્સો ગુમ. આવા એ ઘરડા 82 વર્ષના પારસી બાવા એકલા રહે. એમનો છોકરો પેસ્ટમ ઈરાનમાં કઈ એન્જિનિયર તે કારખાના પર નોકરી કરે. 4-1 વર્ષે ઈરાનથી પેસ્ટન આવ્યો. આ બાવાજી આય તમોને એમ કે 82 વર્ષ થઈ ગયા, હે આય તમો એકલા એકલા આમ કે આ જીવન કાઢો છો, સાલું કોઈ ઘરમાં નહીં, તમારી જિંદગી કેમ જાય, તમે શું કરો છો આખો દાડો, તમે શું કરો છો, શું નથી સારી એવી આંખો કે તમે વાંચી શકો નથી, વા પગ કે તમે મોર્નિંગ કે ઇવનિંગ વોકમાં જઈ શકો, આજ તમે બધું કરો જ છો આખો દાડો, કશું નહીં, બેસી રહું છું બસ, આખો દાડાજીનું નામ લાવું છું, બીજું શું કરું, તને યાદ કરું છું. તો કે કામ કરો સાલું, માણસને જિંદગીમાં કાંઈક તો જોઈએ, કંપની તો જોઈએ, એન્ટરટેનમેન્ટ તો જોઈએ. જેમ કે તમારા એન્ટરટેનમેન્ટ શું હોય, કંઈ માળા ફેરવા કરો આખો દાડો ખોડાઈ જઈને, એટલે કે એન્ટરટેનમેન્ટ ઓછું મળે. તો કે એક કામ કરું, આ બાવાજી હું તમારા વાસ્તે શું છે એક કમ્પેનિયન શોધી લાવું, એમ કે હું જાહેર ખબર આપી દઉં છું કે 82 વર્ષના બુઢ્ઢા પારસીમાંથી એક સુંદર મજાની એમ કે એને લગતી યોગ્ય ઉંમરની એક એક બાઈ જોઈએ છે, જે લગ્ન કરીને એની સાથે રહી શકે અને કંપની આપી શકે. તો કે સારું, જાહેર ખબર આપી દે. એમાં એની એક સરસ મજાની 45 વર્ષની કોઈ ચકતા બાઈ હશે તો તૈયાર થઈ ગઈ. ચકતા બાઈ પરણી. આ કે જો બાવાજી આ તમારે બહુ સોચી મજાની કંપની મળી ગઈ છે, આ ભાઈ એકલી તમે ભાઈ એકલા, હવે તમે બે બે એકલા થયા, હવે તમે ભાઈ એકબીજાની કંપનીમાં શું ટાઈમ પસાર કરી શકો ને? તો સારા બરાબર છે, પણ પેલું જવાનું છે એટલે એની માય કે બેટા હું તારી નવી માય, પણ મારો એક પ્રોબ્લેમ તો છે, જેમ કે તારો 200 દાખો તારો મને કંપની આપ્યા કરે, પણ હું સાલી બાઈ માણસ કચકચ કચકચ કચ કોની જોડે કરું આખો તારો, મારે કંઈ વાતો કરો, એકાદ બહેરું માણસ તો જોઈએ જ ને. તો કંઈ તો કે તમે સજેસ્ટ કરો શું કરું? તો કે એક કામ કરની દીકરા, એક નોકરી લાવી દે ને સારી, તો કમસે કમ હું નોકરી જોઈને માથા કૂટું, તારો બાપ મારી જોડે માથા કૂટે, એ બહુ સારો આઈડિયા છે. એટલે એને પછી એક સરસ મજાની જરાક જવાન 24-25 વર્ષની એક નોકરી શોધી કાઢી, અને એ બી ત્યાગતા હતી, વિધવા હતી, તો એ બી રહી. ચલો એને બી પગાર નક્કી કર્યો, અને એ નોકરીને એને પેલી માયને મૂકી અને ડોસા જોડે મૂકી, અને છોકરો કે ચાલો ત્યારે બાવાજી હું જાઉં છું, સાચવીને રહેજો, મારી માને તમે સંભાળજો, માતુ બાવાજીને સંભાળજો, તમે બે નોકરીને સંભાળજો, અને બધા ભેગા થઈને ઘર સંભાળજો, કાગળ પત્ર લખજો, હું જાઉં છું ફરી 2 વર્ષ પછી આવીશ. તો પેલો તો ગયો 2 વર્ષને બદલે, પેલો તો 8 મહિના કંઈક કારણસર ઇન્ડિયા પાછા આવવાનું છે કંપની કામે આવ્યો. આવી સીધો ઘેરા કે આય બાવાજી કેમ તબિયત હવે કેમ રહે છે કંપનીમાં? તો દીકરા તે બહુ સજ્જો કામ કીધું બાબુ, મારી આખી જિંદગી સફળ સફળ થઈ ગઈ, એમ કે બહુ મજાથી દિવસો અને રાતો પસાર થાય છે કેમ? તો હવે બહુ મજા આવે. તો કેમ કેમ છે મારી નવી માય કેમ છે? તો તારી નવી માય તો હોસ્પિટલનો ચેકઅપમાં ગઈ છે. સાનું ચેકઅપ? તો કે એને થોડાક મહિના છે. ઓ બાવાજી તમે 82 વર્ષના મારી નવી માઈને મહિના છે? હા હા છે ને. ભલે ભલે, પેલી મારી આપણી નોકર બાઈ કેમ નથી દેખાતી? ક્યાંથી દેખાય? એવી ચોકઅપમાં ગઈ છે. તો કે એને બી થોડા મહિના છે. અમારા કાકા બહુ રંગીલા, આમ તો દિલ્હી મુંબઈની કોઈ 5-star હોટલમાં કંપનીને કામે રહેલા, એ રૂમમાં બેઠા છે, સવારમાં બ્રેકફાસ્ટ લેતા હતા, એટલામાં બારનું અધખુલું છે, એકદમ એક ફર્સ્ટ ક્લાસ બ્યુટીફુલ બ્યુટીફુલ પીસ જેવી એક છોકરી તડાક દઈને ટકોરા બાર અગર બહારનું ઉગાડતી કે અંદર આવી ગઈ. આઈને એકદમ કાકા, ઓ સોરી અંકલ, મને માફ કરજો, એમ કે હું ખોટા રૂમમાં આવી જઈશ, ખોટા નંબરમાં આવી ગઈ છું, આઈ એમ સોરી. એનો જોડે ક્યાંક રૂમ હશે? કાકો કે નહીં નહીં, ખોટા રૂમમાં નથી આવી ગઈ, ખોટા ટાઈમે આવી ગઈ છે, 1-20 વર્ષ તું મોડી આવી. હવે બધા રંગીનીય તો તબિયતો ખૂબ થઈ જાય, માણસને તો તમે ઓળખો છો, આજે શુદ્ધ માણસ છે ક્યાં જગતમાં? કોણ છે શુદ્ધ આ દુનિયામાં? જ્યાં દુનિયા પોતે જ અશુદ્ધ છે. એક નેતા દિલ્હીથી કલકત્તા તરફ જાય, ટ્રેનમાં જાય, એર કન્ડિશન ફર્સ્ટ ક્લાસ, એમનો સ્પેશિયલ કોચ,
કોચમાં બેઠા બેઠા નેતા જાય, રાતના બે એક વાગ્યા છે, કોઈ પટના જેવું કોઈ સુંદર શહેર આવ્યું, શહેરના પ્લેટફોર્મ પર જુએ તો દીવાબત્તી ગુમ, અંધારું થઈ ગયેલું, પાવર કટ હશે. આપણા દેશમાં પાવર કટ બહુ જરૂરી કામ પહોંચે છે. સરકાર લાખો રૂપિયા ખર્ચીને ફેમિલી પ્લાનિંગની જાહેરાતો કરે અને રાતે લાઈટો બંધ રાખે, પાવર કટ, અને પછી કે ફેમિલીઓ કેમ ના વધે, આમાં પોપ્યુલેશન પ્રોબ્લેમ સોલ્વ થાય જ કેવી રીતે. અને પટના સ્ટેશન જેવી ગાડી ઊભી બે મિનિટ માટે, મીણબત્તીના અજવાળા ચાલતા હતા, બે ખૂબસૂરત સ્ત્રીઓ એકદમ દોડતી આવી અને ફટફટા જે ડબ્બો હાથમાં આવ્યો એમાં ચડી ગઈ અને ગાડી ચાલવા માંડી. અંદર જઈને જોયું તો પેલી બે સ્ત્રીઓ, તો આ તો કોઈ પેશન ડબ્બો છે, આ તો કોઈ મોટા નેતા બેઠા છે. પાસે જઈને જોયું, મોટા નહીં બહુ મોટા નેતા હતા, ઊંધું રાખીને અઠવાડિયા પહેલાંનું એ ભારત ટાઈમ્સ વાંચતા હતા. પેલી કે નેતા છે, અમે માફ કીજીએગા, અમે ક્યાં માલુમ કે ઇતને બડે ડબ્બે મેં ઇતને બડે લોગ સફર કર રહે, હમે પતા નહીં થા આપ કિતને બડે લીડર હૈ ઓર આપકે સાથ સફર કરને મેં હમકો કિતની તકલીફ હોગી, આપકો કિતની તકલીફ હોગી, લેકિન ક્યા કરે, રાત કે અંધેરા હો ચુકા થા, હમે અંધેરે મેં કુછ પતા નહીં ચલા, હમે કલ સુબહ કિસી ભી હાલ મેં કલકત્તા ઉતરના હી હૈ, અગર રાત કો હમ આપકે તો આપકો તકલીફ હોગી, હમે ક્ષમા કીજીએગા પ્લીઝ. પેલો નેતા ગરમ થઈ કે ક્યા ક્ષમા કીજીએગા, એ ક્ષમા કરને કા ટાઈમ હૈ, રાત કા 12 બજ ગયા, ક્યા એ ક્ષમા કરને કા ટાઈમ હૈ, મેં પૂરી રાત ક્યા ક્ષમા હી કરતા રહુંગા, તુમકો પતા મેં કિતના બડા લીડર છું દેશ કા, અરે એ ટ્રેન મેં 5-10-15 તો ફોટોગ્રાફર હૈ, પ્રેસ રિપોર્ટર્સ હૈ, ઓર ભી પબ્લિક હૈ, કલ સુબહ કલકત્તા કે સ્ટેશન પર મેરા સ્વાગત હોગા, અગર આપ દોનો ખૂબસૂરત ઔરતો કે સાથ મેં સ્ટેશન પર ઉતરૂંગા તો વહાં કે છબીકાર પત્રકાર તસવીરકાર મેરી તસવીરે દૂસરે દિન અખબારો મેં છપેંગે, આપકે સાથ દો દો ખૂબસૂરત ઔરતો કે સાથ એક નેતા કિતના બુરા લગેગા, નો 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 આઈ કાન્ટ થિંક ધેટ, એસા નહીં હો સકતા, દો દો ખૂબસૂરત ઔરતો કે સાથ રાત કો અંધેરે મેં ઓર વો ભી મધ્યરાત્રિ મેં ટ્રેન મેં મેં સફર નહીં કર સકતા, અગલે સ્ટેશન પર તુમ દોનો મેં સે કિસી એક કો ઉતર જાના પડેગા. આ તો નેતાની વાત હતી મિત્રો, નેતાની બધી વાતો જુદી હોય છે, નેતાની આગળ કોઈ દાર ના જઈએ, નેતા લાત ગાઈને ફેંકી દે, મારા બાપ કહેતા ગધાની પીછે પણ ના જઈએ, કોઈ ગધેડો પાછળ લાત મારે, નેતા આગળ લાત મારે, આ બેની વચ્ચે કંઈ સંબંધ હોવો જોઈએ. એક કાકા કોઈ ગેસ્ટ હાઉસમાં ગયા હશે તાલુકાના, પછી સવારમાં એમને ટાઈમ થયો, કામ બામ પતાવી આવ્યા બપોરે જમ્યા, અને સાંજ પડે એમને ગાડી પકડની, એટલે તો બિસ્તરો પોટલું અને એમનો ડબ્બો લઈ અને નીકળી પડ્યા. એસટી પર ગયા અને એકદમ ખ્યાલ અકસાલું, વરસાદ પડવા માંડ્યો અને એકદમ ખ્યાલ અક, છત્રી તો રહી ગઈ રૂમમાં, છત્રી તો ખીટીએ ભરવી હતી, ના ખીટીએ નથી ભરી, મેં ખૂણામાં મૂકી હતી, ના ખૂણામાં મેં પલંગ પર નાખી હતી. કાકા કે વિચાર કરતા કરતા દોડ્યા એકદમ, કે હજુ ગેસ્ટ હાઉસમાં હું પહોંચી જાઉં, છત્રી લઈ લઉં, હજુ બીજી બસમાં જઈશ. કાકા દોડ્યા, દોડતા 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 જાય તો લૂમટો કોકને આપી દીધેલો, કોઈ નાવા પડેલા કપલ એકદમ આવી ગયેલું અને અંદર તાળું, અંદર રૂમ બંધ, અને કપલ અંદર વાતો કરે, કાકાને તો મરી ગયા તો હા હા, કોઈ રૂમ ઓક્યુપાઈ કરી દીધો હવે, પેલા અંદર અંદર વાતો કરે, પેલો નવ પરણિત એની પત્નીને આમ આમ પાસે બેસીને, આવને જરા પાસે બેસને, મને જરા પેટ ભરીને જોવા દે. પેલી કે પેટ ભરીને કે આંખો ભરીને, તો પહેલાં આંખો ભરી લઉં બરાબર છે, ચાલ હું તને જોઉં. જોતો તો કે વાલી આ સુંદર મજાની આ આંખો કોની છે, તો વાલા તમારી. વાલી આ પરવાળા જેવા સુંદર મજાના ગુલાબી હોઠ કોના છે, તો વાલા તમારા. વાલી આ ગુલાબની લાલી જેવા ગુલાબી ગાલ કોના છે, વાલા તમારા. વાલી આ તારો નાગિન જેવો કેશ કલાપ કોનો છે, તો વાલા તમારો. અને તારા કપાળમાં ચમકતા ચંદનની ચાંદની જેવી બિંદી કોની છે, વાલા તમારી. કાકાથી રહેવાય નહીં, કાકા વેન્ટિલેશન ડચું કરી કે ઓ ભાઈ એ બધું ભલે તમારું હોય, પેલી પલંગ પર પડી છે ને એ છત્રી મારી છે. હા પૂછું ફરી કરવું પડશે ધોલભાઈ મૂકો એ છેલ્લું છેલ્લા બે વાક્યો. એક બગીચામાં ફરવા ગયા, શહેરનો પબ્લિક બગીચો, બગીચામાં તો ઝાડ હોય, ઝાડ નીચે બાંકડા હોય, બાંકડા ઉપર માણસો બેઠા હોય, માણસો એકલા ના બેઠા હોય પાછા, શહેરી બગીચામાં કોઈ દાડ માણસ એકલો ના બેઠો, એકલો હોય કમ નથી ભાઈ. એક બાંકડા ઉપર એકલો માણસ બેઠો, આ રુસ્તમ બેઠો બેઠા આજુબાજુ ફાંફા મારે છે, ત્યાં એક સુંદર 20-22 વર્ષની છોકરી આવી, આવીને પેલા જોડે બેઠી છેડે, પેલો આ છેડે પેલી આ છેડે, પેલી ધીમે ધીમે ખસતી ખસતી આવીને કે હા હમ
ઓડિયો કેસેટની દુનિયામાં એક નવું નામ, કિરણ. કિરણ, કિરણ, કિરણ કેસેટ સેન્ટર અમદાવાદ સહર્ષ રજૂ કરે છે. જાણીતા માનીતા હાસ્ય કલાકાર શ્રી કાંતિ પટેલના જોક્સની કેસેટ, હાસ્યની લપસણી.